સમાચાર અમીરગઢથી. અમીરગઢ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલી યોજાઈ, ત્યારે રેલીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બની તેને લઈને અમીરગઢ પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીજે સાથે ભવ્ય રેલી નીકળી ઝાંઝવા ગામે આવી પહોંચી હતી. ત્યારે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમીરગઢ તાલુકાના 3 ઝોનમાં રેલી યોજાઈ હતી, જેમાં અમીરગઢ વિરમપુર કપાસિયા ગામેથી આદિવાસી લોકોએ રેલીનું પ્રસ્થાન કર્યું હતું. ત્યારે રેલીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બની તેને લઈને અમીરગઢ પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીજે સાથે ભવ્ય રેલી નીકળી અને ઝાંઝવા ગામે આવી પહોંચી હતી. ત્યારે આદિવાસી લોકોએ જૂના પરંપરાગત ચાલી આવતા પોશાક પહેરી તેમજ ત્રિમ કામઠા તલવાર કાઠમંડુ જેવા હથિયારો સાથે રાખીને જૂની ઓળખ રજૂ કરી રેલી યોજી ઝાંઝવા ખાતે આવી પહોંચી આદિવાસી સમાજમાં ચાલી આવતા નૃત્ય કરી સભાને સંબોધી હતી. ત્યારે આવનાર સમયમાં જૂની પરંપરાગત ટકી રહે અને આવનારી પેઢીઓ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરે તેને લઈને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને અમીરગઢ પીઆઈ એમઆર બારોટની નેજા હેઠળ પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી યોજાઈ હતી. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમીરગઢ તાલુકાના 3 ઝોનમાં થઈને વિરમપુર વિસ્તારથી એક રેલી નીકળી છે, એક અમીરગઢ થઈને રેલી આવે છે, બીજી કપાસિયાથી રેલી આવે છે. સમગ્ર તાલુકાના આદિવાસી ભાઈ બહેનોએ 9 ઓગસ્ટ આદિવાસી દિવસ એક ઉત્સાહભેર ઉજવવા માટે સૌએ પોતપોતાના તન મન ધનથી અને આદિવાસી દિવસ આદિવાસી કઈ રીતે દિવસ ઉજવે છે એના માટે સૌએ પોતપોતાના ખર્ચે પોતાના સંયમ રાખીને પોતે પોતાના આદિવાસી દિવસ ઉજવવા માટે સૌ પોત આખા તાલુકાના આદિવાસી ભાઈ બહેનો જોજરવા ખાતે ઉપસ્થિત થવાના છે. કલાક પછી અમારો કાર્યક્રમ ચાલુ થશે અને અમે આજ સૌએ બિરસા મુંડાની જય બોલાવી બિરસા મુંડાના જે કાર્યક્રમો આદિવાસી ઉપર જે આદિવાસીઓ જે કામ કર્યા છે આદિવાસીના દિવસની ઉજવણી અમે સૌએ સાથે મળીને કરવાના છીએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો છે. આ દિવસ નિમિત્તે અમે સૌ આદિવાસી ભાઈઓ બહેનો વડીલો આગેવાનો મળી પોતાના મૂળભૂત પોશાકમાં તીર કામઠા સાથે અમારા જે રીતિરિવાજ છે એ રીતિરિવાજ મુજબ અમે રેલીઓ કરીએ છીએ. આ વખતે 3 અલગ અલગ ઝોનમાંથી રેલીઓ કરી અહીંયા ઝાંઝરવા ખાતે સભાનું આયોજન કરેલું છે. સભામાં જે અમારા પૂર્વજો છે, જેમને અંગ્રેજો સામે લડત આપી છે, જેઓ અંગ્રેજો સામે લડ્યા છે અને આદિવાસી સમાજ ભૂતકાળમાં પણ અંગ્રેજો સામે પણ ઝૂક્યો નથી, એ પૂર્વજોને યાદ કરીએ છીએ. અમારો જે આ ગૌરવમય દિવસ છે એ ગૌરવમય દિવસ આ જ રીતે ઉજવતા રહે અને આવનારી પેઢી પણ આ રીતે આ દિવસનું મહત્વ સમજે એ માટે આજે ઝાંઝરવા ખાતે 9 ઓગસ્ટનું ભવ્ય આયોજન કરી તેની ઉજવણી કરવામાં આવશે. ભરત પટેલ સાથે લાઈવ 24 ન્યૂઝ અમીરગઢ.